અવાજ સાંભળ્યો ને તમે? તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ક્રિસ્પી કુરકુરી કટલેટ્સની રેસીપી. તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, અથવા તો ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે અગાઉથી એને તૈયાર કરીને ફ્રીઝમાં અઠવાડિયા માટે સ્ટોર પણ કરી શકો છો. એવી એકદમ સહેલી આ કટલેટ્સની રેસીપી છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચનક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. આ કટલેટ બનાવવા માટે આપણે પૌવાનો ઉપયોગ કરવાના છે. તો બટાકા પૌવામાં જે પૌવા આપણે વાપરીએ છીએ ને, મેં એ જ પૌવા લીધા છે. તમે નાયલોન પૌવા પણ આની અંદર લઈ શકો. તો 1/2 કપમાં લઈ લીધા છે. તમે મેઝરમેન્ટ માટે કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી લો. આટલી ક્વોન્ટિટીમાંથી લગભગ તમારી 15 થી 18 નંગ જેટલી કટલેટ બનીને તૈયાર થશે. હવે આપણે પાણીમાં એને પલાળીને રાખીશું 2 થી 3 મિનિટ માટે. તો મેં એક નીચે બાઉલ મૂકી દીધો છે અને સ્ટ્રેનર એટલે કે ચાણીની અંદર હું પૌવાને મૂકી દઈશ અને આખો બાઉલ ભરાઈ જાય એટલું પાણી એની અંદર નાખીશ. એટલે આપણા જે પૌવા છે એને ચાણીમાં જ છે, પણ તેમ છતાં પાણીની અંદર ડૂબેલા રહેશે. તો 2 થી 3 મિનિટ આપણે એને રહેવા દઈશું, જેથી આપણા પૌવા છે ને એકદમ સરસ નરમ થઈ જાય. આ પૌવાની કટલેટ જ્યારે તમે બનાવશો ને તો એટલી સરસ ક્રિસ્પી બનશે, અને એનું ઉપરનું લેયર છે ને એ તો તમે બનાવશો તો 2 થી 3 કલાક પછી પણ એકદમ સરસ ક્રિસ્પી રહેશે. તો 2 થી 3 મિનિટ પછી આપણે ચાણી ઉપાડી લઈશું, એટલે જે એક્સ્ટ્રા પાણી છે બધું જ નીતરી જશે અને આપણા પૌવા એકદમ સરસ પલળીને તૈયાર થઈ જશે. તો હવે આપણે એક બીજો ખાલી બાઉલ લઈ લઈશું અને એની ઉપર આપણે આ ચાણીને મૂકી દઈશું, જેથી થોડું ઘણું જે પણ પાણી પૌવાની અંદર હોય ને એ બધું નીકળી જાય. તો પૌવા સરસ પલળી ગયા છે એટલે હવે બીજા એક્સ્ટ્રા પાણીની આપણને જરૂર નથી. તો પૌવા આપણે પલાળીને મૂકી દઈએ સાઈડમાં. હવે આપણે લઈશું બ્રેડ. તો મેં અત્યારે લગભગ 5 થી 6 નંગ બ્રેડ લીધી છે. એમાં તમે ઉપર નીચેની જે બ્રેડ હોય ને પેકેટમાં એ પણ એમાં ઉપયોગમાં લઈ શકો. તો લગભગ 5 થી 6 નંગ જેટલી આપણે બ્રેડ લઈ મિક્સર જારમાં એને તોડી અને ગ્રાઇન્ડ કરી લઈશું, એટલે આપણા બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ જશે. તમારી પાસે ઘરમાં જ્યારે તમે કોઈ સેન્ડવિચ કે એવી રેસીપી માટે બ્રેડ લાવ્યા હો અને વધી હોય 5 થી 6 નંગ, તો તમે એમાંથી આ પ્રમાણે કટલેટ બનાવી શકો. તો ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે તમારે આ બ્રેડ ક્રમ્સ જો તરત ના વાપરવા હોય ને તો તમે એને થોડા રોસ્ટ કરી અને ફ્રીઝમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો આ પ્રમાણેના બ્રેડ ક્રમ્સ તૈયાર કરી લીધા છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ. તો મેં કટલેટ બનાવવા માટે 3 મીડિયમ સાઇઝના બટાકા બાફીને રહેવા દીધા હતા. તો બટાકાને આપણે લગભગ 1 થી 2 કલાક પહેલા બાફી લેવાના, જેથી એની અંદર મોઇસ્ચરનું પ્રમાણ ઘણું ઓછું રહે. બટાકાનું જે ટેક્સચર છે ને એકદમ સ્મૂધ આવે એના માટે આપણે એને છીણી લઈશું. બટાકાને જ્યારે તમે બાફો ને તો બાફતી વખતે કુકરમાં પાણી નાખવાનું, પણ જે વાસણમાં બટાકા હોય એમાં પાણી નહીં નાખવાનું. તો તમારા બટાકામાં મોઇસ્ચર એટલે કે પાણીનું પ્રમાણ બિલકુલ નહીં રહે અને આપણને બાઇન્ડિંગ માટે ઘણું જ ઓછું એની અંદર બાઇન્ડિંગનું જે પણ આપણે વસ્તુ યુઝ કરવાના છે ઉપયોગમાં લેવી પડશે. તો આ પ્રમાણે 3 બટાકાને છીણી લઈશ. હવે એમાં આપણે લગભગ 3 ટેબલ સ્પૂન ભરીને કોર્નફ્લોર નાખીશું, જેથી એકદમ સરસ બાઇન્ડિંગ આવે. તમારી પાસે હવે કોર્નફ્લોર ના હોય તો કોર્નફ્લોર ના હોય તો એકદમ ઝીણી સૂજી ઘરમાં હોય રવો એને નાખી શકો, અથવા મોટી સૂજીને તમે મિક્સરમાં ફરાઈ ઝીણી કરીને પણ એડ કરી શકો. હવે 1/2 કપ અત્યારે મેં બોઇલ વટાણા લીધા છે, એટલે કે બાફેલા વટાણા લીધા છે. તમે આમાં જે પણ તમારી પસંદગીના શાકભાજી હોય એડ કરી શકો. મેં ફક્ત અત્યારે વટાણા નાખ્યા છે. તમે ગાજર નાખી શકો, ફણસીને ઝીણી સમારીને એડ કરી શકો. થોડું આપણે એની અંદર આદુ એડ કરી દઈશું અને લીલા મરચા મેં કટ કર્યા હતા 2 નંગ જેટલા ઝીણા સમારેલા એ ઉમેરી દીધા છે. હળદર ઉમેરવાની છે 1/2 ટીસ્પૂન. 2 ટીસ્પૂન આપણે લાલ મરચું એડ કરીશું. તીખાશ તમારે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમારે મરચાની ક્વોન્ટિટી લેવાની છે. મીઠું એડ કરવાનું છે સ્વાદ મુજબનું. તો અત્યારે હું લગભગ 1 ટીસ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કરું છું. 1 ટીસ્પૂન આપણે એની અંદર ગરમ મસાલો નાખવાનો છે. તમને જો ગમે તો તમે આમાં ખટાશ અને ગળપણ બંને ઉમેરી શકો છો. હું અત્યારે નથી નાખતી. તમે જો ગળપણ નાખો તો તમે એની અંદર 2 ચમચી જેટલી ખાંડ નાખી શકો અને એને બેલેન્સ કરવા માટે 1/2 લીંબુનો રસ એડ કરી દો, અથવા તો આમચૂર પાવડર નાખો. થોડી બારીક સમારેલી કોથમીર એડ કરી દેવાની છે અને જે પૌવા આપણે પલાળીને રાખ્યા છે ને એ ઉમેરી દઈશું. અને ત્યાર પછી સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે. ઘણી વાર એવું થાય કે ઘરમાં ગેસ્ટ આવવાના હોય ને આપણે ફરસાણ બનાવવું હોય તો એક સાથે જ્યારે આપણે પૂરી થાળી બનાવતા હોઈએ ને તો આપણને આવો ટાઈમ ન મળે. તો તમે આગલા દિવસે આ પ્રમાણે કટલેટ બનાવી એને સ્ટોર કરી શકો છો,
ફ્રીઝરની અંદર તમે એને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો, બિલકુલ ખરાબ નથી થતી. બાળકોને બહારથી તમે જે મકાઈન્સ એવા ફ્રોઝન ફૂડ આવતા હોય છે ને એ ફ્રાય કરીને આપો ને તો ખાવાને ખૂબ ગમતા હોય છે. તો એના બદલે તમે ઘરે આ રીતે બનાવશો ને તો બિલકુલ એમને ખબર નહીં પડે કે આ ઘરનું છે. અને હું આમાં તમને આગળ વેરિએશન પણ બતાવીશ કે તમે એની અંદર કયું કયું વેરિએશન કરી શકો છો, જેથી બાળકોને તમે અલગ અલગ વેરાયટીમાં આ પ્રમાણે બનાવીને આપી શકો. તો બરાબર અત્યારે સરસ મિક્સ થઈ ગયું છે. હવે હાથમાં આપણે થોડું તેલ લગાડી એમાંથી એની પેટીસ જેવું તૈયાર કરી લઈશું. તમે જો છોલે ટિક્કી બનાવતા હો તો એમાં તમે આલુની સાદી પેટીસની જગ્યાએ આવી પેટીસ પણ કરી શકો છો. હવે વેરિએશનમાં તમે આની અંદર વચ્ચે ચીઝ ક્યુબ મૂકી દો અને પછી એને ફ્રાય કરો તો એકદમ સરસ એની ચીઝી ફ્લેવર આવશે અને બાળકોને ખૂબ ગમશે. આમાં તમારે બીજી ફ્લેવર આપવી હોય તો તમે એમાં ચાઇનીઝ મસાલો કરી શકો, થોડો એની અંદર શેઝવાન ચટણી સોસ એડ કરી દો અને પનીર ચીલી મસાલો એડ કરશો તો ચાઇનીઝ ફ્લેવર વાળી સરસ તમારી ટિક્કી તૈયાર થઈ જશે. તો આવું ઘણું બધું વેરિએશન તમે એમાં કરી શકો છો. તો આ પ્રમાણે આપણે બધી ટિક્કી વાળીને તૈયાર કરી લઈએ. હવે આપણે એક સ્લરી બનાવીશું. તો એના માટે અત્યારે મેં 3 ચમચી મેદો લીધો છે અને 3 ચમચી મેં ચોખાનો લોટ લીધો છે અને એમાં આપણે થોડું સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું છે અને બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં, એ રીતની એક સ્લરી એટલે કે પતલું ખીરું તૈયાર કરી લેવાનું છે, જેનાથી આપણી કટલેટનું ઉપરનું જે પડ છે ને એકદમ ક્રિસ્પી બનશે. ઘણા બધાની એવી કમ્પ્લેન હોય છે કે ઉપરનું પડ જ્યારે આપણે ફ્રાય કરીએ ને ગરમ હોય ને ત્યારે તો સરસ ક્રિસ્પી હોય, પણ ઠંડુ થાય ને પછી એ નરમ થઈ જતું હોય છે. તો તમે આ પ્રમાણે જો કટલેટ બનાવશો ને તો તમારી કટલેટ ઠંડી થશે ને તો પણ 2-3 કલાક પછી પણ ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી રહેશે. તો મેં એની અંદર લગભગ 6-7 ચમચી જેટલું પાણી નાખી આ રીતની એક પતલી સ્લરી તૈયાર કરી લીધી છે, એટલે કે બહુ વધારે પડતી પતલી પણ નથી અને બહુ વધારે જાડી પણ નથી. તો એવી સ્લરી તૈયાર કરી છે અને એની અંદર આપણે કટલેટને ડીપ કરવાની છે અને ત્યાર પછી એક ફોક એટલે કે કાંટા ચમચીની મદદથી આપણે એને ઉપાડી લઈશું. આ પ્રમાણે એને તમારે સ્લરીની અંદર કોટ કરી લેવાની, એટલે ચારે બાજુ સ્લરી એકદમ સરસ એની પર લાગી જશે અને પછી આપણે એને જે બ્રેડક્રમ્સ તૈયાર કર્યા છે એની અંદર મૂકી દઈશું. સ્લરી આપણી જે છે ને એની પર આ બ્રેડક્રમ્સ એકદમ સરસ સ્ટીક થઈ જશે, એટલે કે એની પર લપેટાઈ જશે અને પછી ચારે બાજુ એને આપણે કવર કરી લઈશું બ્રેડક્રમ્સથી અને હલકા હાથે થોડું એને પ્રેસ પણ કરવાનું, એટલે બધા બ્રેડક્રમ્સ સ્લરીની સાથે એકદમ સરસ સ્ટીક થઈ જાય. તો આ પ્રમાણે આપણે બધી જ કટલેટ વાળીને તૈયાર કરી લઈશું. તમે આની અંદર સ્ક્વેર શેપ પણ આપી શકો, તમને કટલેટનો પ્રોપર હાર્ટ શેપ જોઈએ તો એ પણ આપી શકો. હવે તમારે તરત વાપરવાની હોય તો તમારે એને ફ્રીઝમાં મૂકી દેવાની 15 મિનિટ માટે અને પછી ફ્રાય કરવાની, તો એકદમ સરસ એ બનશે. હવે હું એને અત્યારે સ્ટોર કરવાની રીત બતાવું. તો એક એરટાઈટ આપણે ડબ્બો લઈ લઈશું અને એની અંદર હું નીચે મૂકીશ આ રીતના ઓડી ઇકોપેક લાઇનર આવે છે, તો એનાથી બિલકુલ જે ડબ્બાની અંદર સ્ટીક નહીં થાય અને જે કટલેટ છે ને એ પણ એકબીજાની સાથે સ્ટીક નહીં થાય, કારણ કે આપણે એને ફ્રીઝરમાં મૂકવાના છે, સ્ટોર કરવાના છે 1 વીક માટે. તો આ પ્રમાણે નીચે આપણે લાઇનર લગાવી દઈશું અને કટલેટ આ રીતે ગોઠવી દઈશું. આ તમે ઓનલાઈન પણ ખરીદી શકો છો, મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે, અથવા તો તમે કોઈપણ સ્ટોરમાંથી પણ આજકાલ તો એને ખરીદી શકો છો. પ્રોવિઝન સ્ટોરમાં પણ આ રીતના લાઇનર તમને મળતા હોય છે. તો આ પ્રમાણે આપણે જે કટલેટ છે આપણી એ મૂકી દઈશું, જેટલી તમારે ઉપયોગમાં લેવી હોય એટલી ફ્રાય કરી લેવાની અને બાકીની તમે આ પ્રમાણે મૂકી શકો. એટલે અગાઉથી જ તમે તૈયારી કરીને રાખી દો તો પછી ફક્ત 5 જ મિનિટમાં તમે ઘરમાં ગરમ કટલેટ તળી અને તમારા ગેસ્ટને સર્વ કરી શકો છો. તો અત્યારે બાકીની જે કટલેટ છે એને થોડી વાર હું ફ્રીઝમાં મૂકી દઈશ અને ફ્રીઝમાં મૂક્યા પછી એટલે 15 મિનિટ એને ફ્રીઝમાં રાખી દેવાની, એટલે ઉપરના જે બ્રેડક્રમ્સ એને સરસ સેટ થઈ જાય. પછી તેલ એકદમ સરસ ગરમ કરવાનું, તેલ ઠંડુ ના રહેવું જોઈએ, તેલ એકદમ બરાબર ગરમ થાય પછી ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે કરી દેવાની અને કટલેટને આપણે તળી લેવાની છે. તેલ તમારું જો ઠંડુ હશે ને તો કટલેટની અંદર તેલ ભરાઈ જશે, એટલે તેલ તમારું બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ હાઈની વચ્ચે રાખી ઉલટાવતા પલટાવતા રહી એને ફ્રાય કરી લેવાની છે અને એકદમ સરસ ક્રિસ્પી બને એનો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરવાની, જેમાં આપણને લગભગ 3-4 મિનિટ જેટલો સમય લાગશે. તો આ પ્રમાણે તમે બસ 1.5 કપ પૌવા અને 3 બટાકામાંથી લગભગ 15-18 નંગ જેટલી કટલેટ બનાવીને તૈયાર કરી શકો છો. તો અત્યારે આપણી કટલેટ તૈયાર થઈ ગઈ છે. આ પ્રમાણે આપણે બાકીની કટલેટ પણ તળીને તૈયાર કરી લઈશું અને ગરમા ગરમ કટલેટ અત્યારે તમને બતાવું તો તમે જોઈ શકશો કે એકદમ સરસ ક્રિસ્પી બની છે અને કટલેટને મેં ટોમેટો કેચઅપ અને કોથમીર ફુદીનાની ચટણીની સાથે સર્વ કરી છે.
તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો. આવી નવી નવી રેસિપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો, અને રેસિપીનો વિડીયો પસંદ આવે છે તો એક લાઇક તો જરૂરથી કરો.